विद्यार्थी भाई बहनों, धोरण 11 आंकड़ाशास्त्र में बीजा प्रकरण में अपने छेल्ले कोष्टक रचनाना मार्गदर्शक नियमों एनी बात करी। हवे एना पछी कोष्टक रचना माटेनुं एक उदाहरण 21मुं उदाहरण एनी मैं थोड़ी तमने हिंट आपी थी अने कह्युं तो के आ रकम बराबर ध्यानथी तमे वांच्यो मोटी छे रकम अने एना रकम उपर आधारित बधी माहितीनी आपणे गणतरी करवानी छे अने ए गणतरीना आधारे आपणे प्रश्न ना जवाब मेळवीशुं। एटले एमां जे माहितीना आधारे जुदी जुदी आंकड़ाकीय माहिती मेळवीशुं अने एना उपरथी કોષ્ટકની માહિતી મળશે। હવે તમે રકમમાં જોયું હશે તો પહેલું આપણને કહ્યું હતું કુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓ 50,000 એટલે એ નોંધી દઈએ પહેલું તો યુનિવર્સિટીના માં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 50,000 બરાબર ધ્યાન રાખવાનું આખી યુનિવર્સિટી છે એક યુનિવર્સિટી એની અંદર ટોટલ 50,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હવે આ 50,000 વિદ્યાર્થીઓ એમની જુદી જુદી વિદ્યાશાખા આવી છે કોમર્સ આર્ટ્સ સાયન્સ એન્જિનિયરિંગ મેડિકલ આ બધી વિદ્યાશાખાઓ છે અને એમાં વિદ્યાર્થીઓનું પ્રમાણ આવ્યું છે એટલે અભ્યાસની શાખા એ એક ગુણધર્મ એમાં જુદી જુદી વિદ્યાશાખા છે તો આ બધી વિદ્યાશાખામાં આપણે એક પછી એક ગણતરી કરવી પડશે। પહેલા એક વિદ્યાશાખા લઈશું એના કુલ વિદ્યાર્થીઓ કેટલા ટકા રકમમાં આપેલું છે તમે અભ્યાસ કર્યો છે એટલે બરાબર ખ્યાલ હશે છતાં આપણે એ રકમ આધારે એક પછી એક ગણતરી કરવાની છે। તો કોમર્સ વિદ્યાશાખા પછી બીજી વિદ્યાશાખા એક પછી એક લઈશું અને દરેક વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓની સંખ્યાનું ટકાવારીમાં પ્રમાણ આપેલું છે રકમમાં એ તમે અભ્યાસ કર્યો હશે સાથે છોકરા અને છોકરીઓ એમ જાતિનો ઉલ્લેખ કર્યો છે અંદર કે કોઈ એક વિદ્યાશાખા એમાં ટકાવારી આપી છે અને છોકરા છોકરીઓની સંખ્યા એનું પ્રમાણ અથવા કેટલા ટકા છે કેવા પ્રમાણમાં છે એ બધી બાબતનો ઉલ્લેખ કર્યો છે એ દરેક બાબતને આપણે ધ્યાનમાં લેવાની। હવે પહેલો કોમર્સ વિદ્યાશાખા લઈએ તો કોમર્સ વિદ્યાશાખા કોમર્સ એટલું લખું છું કોમર્સ વિદ્યાશાખા એમાં તમને રકમમાં કહ્યું છે કે કોમર્સમાં 35% વિદ્યાર્થીઓ કોમર્સ શાખાના હતા એટલે કુલ વિદ્યાર્થીઓ જે છે 50,000 એના 35% આ બાબતનો ઉલ્લેખ કર્યો છે। જો આ રીતે કહું છે કે કુલ વિદ્યાર્થીઓના ટકાવારી આપી છે કેટલા ટકા થયા છે 35% વિદ્યાર્થીઓ એટલે કુલ સંખ્યાના 35% લેવા પડશે એટલે કોમર્સ વિદ્યાશાખામાં પહેલા તો કુલ વિદ્યાર્થીઓ લઈએ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શું કહ્યું છે 35% એટલે જે કુલ સંખ્યા છે યુનિવર્સિટીની ટોટલ સંખ્યા 50,000 એના 35% એટલે 50,000ના 35% કેટલા થાય છે 35% હું કૌંસમાં લખું છું પણ કોના તો યુનિવર્સિટીની કુલ સંખ્યાના 35% તો યુનિવર્સિટીની કુલ સંખ્યા છે 50,000 એના 35%
એટલે 50000 ના 35 ટકા શોધવાના એટલે 50000 ગુણ્યા 35 ભાગ્યા 100 કરવાના એટલે 50000 ને 35 વડે ગુણો અને 100 વડે ભાગો તો એની કિંમત 17500 આવશે એટલે આ કોમર્સ ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી ગઈ બરાબર કોમર્સ માં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી 1750 અને તમારે ધ્યાનમાં લેવી પડશે કુલ સંખ્યામાં ત્યારથી એમાં તમને એવું કહ્યું છે જો આગળ પહેલા દરેક વિદ્યાશાખાની ટકાવારી આપી દીધી છે હવે એમાંથી આપણે કઈ વિદ્યાશાખા લીધી કોમર્સ એમાં ટકાવારી કેટલી થઈ 35% હવે જો આગળ ત્રીજી લીટીમાં તમને રકમમાં કહ્યું છે કોમર્સ શાખામાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 4:3 હતું જો આ શબ્દ પકડવાના છોકરા એક વિદ્યાશાખા લીધી કોમર્સ તો કોમર્સની પહેલા સમગ્ર માહિતી મેળવી લઈએ તો કોમર્સ જો ડાયરેક્ટ સીધું નથી કરું પણ ત્રણ લીટી પછી એટલે ત્રીજી લીટીમાં તમને કહ્યું છે કે કોમર્સ વિદ્યાશાખામાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ ચાર જેમ ત્રણ હતું આ રીતે ઉલ્લેખ કર્યો છે જો રકમમાં બરાબર ધ્યાન રાખજો એટલે જે કુલ પ્રમાણ છે બરાબર એ કુલ પ્રમાણ કેટલું થશે 4 અને 3 નો તમે શું કરશો સરવાળો એટલે જે કોમર્સ ના કુલ વિદ્યાર્થીઓ છે 17500 આવે એના બરાબર આ બે નો સરવાળો કરી દેવાનો કુલ પ્રમાણ તો 4 વત્તા 3 કેટલા થશે 7 હવે છોકરાઓ માટે કેટલું પ્રમાણ જવાશે 4 ભાગ એટલે 4/7 પ્રમાણ કોના 17500 ના 4/7 ગણો કોનું કહેવાશે છોકરાઓની સંખ્યા એટલે છોકરાઓની સંખ્યા તો 4 ભાગ છે અને કુલ ભાગ છે 7 એટલે 4/7 ગુણ્યા કોમર્સ ના ટોટલ વિદ્યાર્થીઓ આવ્યા 17500 એટલે 17500 ને 4 વડે ગુણી 7 વડે ભાગો તો પણ ચાલે અથવા 17500 ને 7 વડે ભાગી ને 4 વડે ગુણો તો પણ ચાલે જે રીતે એટલે તમારે શું કરવાનું કેલ્ક્યુલેટર માં 4 × 17500 ને 4 વડે ગુણો અને એ જે ગુણાકાર આવે એને 7 વડે ભાગો એટલે 10000 કેટલો જવાબ આવશે આ છોકરાઓની સંખ્યા છે અને ટિક માર્ક કરી દેવાનું જે જરૂરી હોય એને ખાસ તમારે આવી રીતે ટિક માર્ક કરવાનો હવે છોકરાઓની સંખ્યા મળી ગઈ છોકરીઓની સંખ્યા કોમર્સ શાખા અથવા એક જ વિદ્યા શાખા હવે એમાં છોકરીઓની સંખ્યા કોમર્સની વાત છે તો એ કેટલું ગણાશે છોકરીઓનું તો અહીંયા છોકરા અને છોકરીઓ તો છોકરીઓનું પ્રમાણ કેટલું કહેવાશે 3 બરાબર છોકરીઓ માટે 3 અને કુલ પ્રમાણ 7 એટલે કેટલો ભાગ કહેવાશે છોકરીઓ માટે 3/7 કોના કુલ સંખ્યા કોમર્સની છે એના એટલે છોકરીઓની સંખ્યા તો શું લખાશે 3/7 × 17500 જો કોઈ આ રીતે કરે અથવા પ્રમાણમાં આપી દે તો આને છોકરાઓનું પ્રમાણ 4x લે અને છોકરીઓનું પ્રમાણ 3x એ રીતે પણ ગણાય 4x વત્તા 3x = 17500 એટલે 7x = 17500 એમાં x ની કિંમત શોધે અને x ની કિંમત 4x માં મળી મૂકે એ રીતે પણ ગણાય જે રીતે તમને અનુકૂળ આવે એ રીતે ગણી શકાય મેં આ રીત બતાવી છે કોઈ અને x ધારીને પણ કરે 4:3 = x એટલે છોકરાઓની સંખ્યા 4x છોકરીઓની સંખ્યા 3x એટલે 4x અને 3x નો સરવાળો તો કોમર્સની કુલ સંખ્યા 17500 જેટલો બતાવે
અને એના ઉપરથી 7x 17500 x 17500 ભાગ્યા 7 કરી x મેળો અને પછી ચોપરાઓની સંખ્યા 4x માં x ની કિંમત મૂકો અને ચોપરાઓની સંખ્યા 3x માં x ની કિંમત મૂકો તો પણ ગણી શકાય અને આ રીતે પણ ગણી શકાય બરાબર એટલે છોકરાઓ અને છોકરીઓ તો 17500 ને 3 વડે ગુણી 7 વડે ભાગીએ તો આપણો જવાબ 7500 અથવા બીજી રીત પણ કરાય જો તમારે આ ના કરવું હોય તો કુલ સંખ્યા ખબર છે 17500 કોમર્સ વિદ્યા શાખાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કોમર્સમાં અભ્યાસ કરતા હોય એવા 17500 એમાંથી છોકરાઓની સંખ્યા આપણે મેળવી લીધી 10000 તો કુલ સંખ્યામાંથી 10000 તમે બાદ કરી દેશો તો પણ આ 7500 આવી જશે જો આ ગણતરી ના કરવી હોય અને તમે દાખલા તરીકે એનું કોષ્ટક બનાવશો તો એમાં વિદ્યા શાખા લખી વિદ્યા શાખા બરાબર નમૂનો આ રીતે આપણે આગળ મેળવવાનું છે પણ આ એક આ જે માહિતી મેળવી એના ઉપરથી જાતિ છોકરાઓ પછી છોકરીઓ અને કુલ જો હવે પહેલી વિદ્યા શાખા આપણે ધારો કે કોમર્સ લીધી કોમર્સ આ તો નમૂનો બતાવું જોઈએ એવી રીતે દરેકની આવી ગણતરી કરી અને આપણે મૂકી શકીએ કુલ કેટલા આવ્યા 17500 અહીં 17500 તમે મૂકી શકો બરાબર પછી છોકરાઓ આપણે આ ગણતરીથી મેળવ્યા 10000 જો આ ગણતરી ના કરવી હોય તો કુલ સંખ્યા ખબર છે કોમર્સની એમાંથી છોકરાઓની સંખ્યા 10000 છે તો 17500 માંથી 10000 તમે બાદ કરી અને સીધી 7500 અહીંયા લખી શકો તો પણ ચાલે પણ તમે જે રીતે કરો આ સરવાળો મેળવવો જોઈએ આગળ ટોટલ આ બધી વિદ્યા શાખાનું આ રીતે મેળવી ગણતરી કરી અને છેલ્લે આપણો 50000 નો તાળો મેળવવો જોઈએ બરાબર એટલે કુલ સંખ્યા જે છે એ 50000 આવવી જોઈએ આ એક બહુ ધ્યાનમાં રાખવાનું છે હવે કોમર્સ વિદ્યા શાખાની વાત પૂરી થઈ હવે વાત કરીએ બીજી વિદ્યા શાખા આ પાછે પાંચ વિદ્યા શાખાનો આપણે ગણતરી કરવાની અને એના ઉપરથી મેં દાખલો થોડો મોટો લીધો છે પણ આ દાખલો બરાબર સમજશો તો તમારે ગમે તેવા દાખલા આવશે કારણ કે આ દાખલામાં ટકાવારીમાં પ્રમાણ ગુણોત્તર પ્રમાણનું પ્રમાણ જેમમાં આપેલું છે પછી છોકરા છોકરીને સંખ્યાનો સંબંધ એટલે બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આ દાખલો મેં લીધો છે એટલે તમારી સ્વાધ્યાયની અંદર કોઈ તકલીફ પડે નહીં એક દાખલો જેવો તમને સમજાવી દઉં કે જેથી એ કોઈ પણ એવા દાખલા પૂછે તો તમારે કોઈ તકલીફ પડે નહીં હવે બીજી વિદ્યા શાખા બીજી વિદ્યા શાખાની વાત કરીએ તો બીજી વિદ્યા શાખા આપણને રકમમાં આપેલી છે આર્ટ્સ વિદ્યા શાખા કઈ વિદ્યા શાખા આર્ટ્સ તો આર્ટ્સ વિદ્યા શાખામાં વાત કરીએ છીએ આર્ટ્સ વિદ્યા શાખાની અંદર તમને રકમની અંદર કહ્યું છે કે આર્ટ્સમાં કુલ વિદ્યાર્થીઓ 30% વિદ્યાર્થીઓ હતા જો પહેલી લીટીમાં કહ્યું છે કેટલા 30% વિદ્યાર્થીઓ એટલે યુનિવર્સિટીમાં 50000 અભ્યાસ કરે છે એના 30% આર્ટ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તો આર્ટ્સ વિદ્યા શાખામાં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓ અભીઓ એટલું લખું છું એટલે સમજી જતો વિદ્યાર્થીઓ ની સંખ્યા વિદ્યાર્થીઓ માટે વી ડોટ ઓ એ રીતે મેં કરેલું છે 30% કરેલું છે કેટલા ટકા કયા છે 30% કોના 30% યુનિવર્સિટીની કુલ સંખ્યાના તો 50000 × 30/100 તો 50000 ને 30 વડે ગુણી 100 વડે ભાગશો એટલે એમાં તમારે જવાબ આવશે 15000 કેટલી સંખ્યા આવી 15000
तो आसना विद्यार्थियों संख्या मिली गई 15,000। त्यार रकम में आगे गयु छोकरियों की संख्या छोकराओं की संख्या करता बमणी। बराबर ध्यान रखो आ वाक्य, छोकरियों की संख्या छोकराओं की संख्या करता बमणी एवं कहू। बराबर ध्यान रखो, हवे कोना करता कहू छोकराओं की संख्या करता, तो छोकराओं की संख्या लई लीए। धारो के छोकराओं की संख्या बराबर एक्स, बराबर अने छोकरियों की बमणी एटले कोना करता छोकराओ करता, एटले छोकरियों की संख्या बमणी कोना करता एक्स ना करता छोकराओं की संख्या करता एक्स ना बमणा बे एक्स। हवे आ बे नो सरवाळो एक्स वत्ता बे एक्स, छोकराओं की संख्या वत्ता छोकरियों की संख्या, कुल संख्या केटली छे 15,000। आसनी संख्या जोवानी, भूलथी आ संख्या ना लखाई जाय, एटले 3x बराबर 15,000 माटे x बराबर 15,000 भाग्या 3 એટલે x બરાબર 5,000। x એટલે કોની સંખ્યા આવી, છોકરાઓની સંખ્યા મળી ગઈ, છોકરાઓની સંખ્યા બરાબર 5,000। હવે છોકરાઓની સંખ્યા તમને મળી ગઈ 5,000 બરાબર, છોકરીઓની બમણી તો 5 × 2 = 10 અથવા આર્ષની કુલ સંખ્યા 15,000 છે, એમાંથી છોકરાઓની સંખ્યા 5,000 તમે બાદ કરી દો તો પણ છોકરીઓની સંખ્યા મળી જાય। હજુ બીજી વિદ્યા શાખાઓ રહી છે આપણી પાસે, એ બાકીના ભાગમાં એના વિશે, એટલે આ દાખલો છે મોટો ભલે પણ બરાબર દરેક બાબત તમે સમજશો, દરેક વિદ્યા શાખાની આ ગણતરી ધ્યાનમાં લેશો તો તમારે કોષ્ટકનો એક દાખલો પરીક્ષામાં દરેક પરીક્ષામાં પૂછે છે એટલે કોઈ તકલીફ પડે નહીં। હજુ બીજી વિદ્યા શાખાઓ રહી છે 3 વિદ્યા શાખાનું, એનું ફરી આપણે ગણતરી હું કરાવીશ। થેન્ક યુ।